ગાંધી નું પરોઢિયું ભાગ 89. હું ડૉક્ટર સુરેશ અવૈયા, પૂજ્ય બાપુના ઇંગ્લેન્ડ અભ્યાસની વાત કરીશ. આખરે 3 વર્ષ રહ્યા બાદ વિદાયનો સમય આવ્યો. ગાંધીજી પોતાના ઇંગ્લેન્ડના 3 વર્ષ દરમિયાન ક્યારેય એ વાત ભૂલ્યા નહોતા કે આર્થિક દૃષ્ટિએ મધ્યમ વર્ગના એક સામાન્ય સ્થિતિના કુટુંબમાંથી તેઓ આવ્યા હતા. એમના ભણતર ખાતર કુટુંબ પર દેવું થયું હતું, તેથી વધુ વખત ઇંગ્લેન્ડ રોકાઈ જવા કે પાછા આવતા યુરોપમાં થોડા દેશોની સહેલ કરવાનો તો સવાલ જ નહોતો આવતો. વધુમાં તેમને ઘરની પણ યાદ સતાવતી હતી. આ છેલ્લા દિવસો દરમિયાન ઇંગ્લેન્ડ જોડે બંધાયેલી પ્રીતિ અને કુટુંબીજનોનો સ્નેહ બંને વચ્ચે એનું મન ઝોલાખાતું હતું. બેરિસ્ટર તરીકેની પદવી તો પ્રાપ્ત કરી હતી, પણ વકીલાત કરી શકાશે જ એવો આત્મવિશ્વાસ આવ્યો ન હતો. ઇંગ્લેન્ડથી ઘણા સંસ્કારોની મૂડી તેઓ સાથે લઈ જઈ રહ્યા હતા. એમને ત્યાં જે લોકોને તેઓ જાણ્યા જોયા અને દોસ્તી થઈ, તે બધાથી સામાન્યપણે ઇંગ્લેન્ડના લોકોની શિસ્ત, એમની સાદગી, એમનું સૌમ્ય સામાન્ય બુદ્ધિ, ઈશ્વર વિશેની શ્રદ્ધા, તેઓનો કુટુંબીય પ્રેમ પરંપરા વિશે આદરભાવ, આ બધાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. પાછળથી આફ્રિકામાં રેવન્ડ જોક જોડે વાત કરતા તેમણે કહેલું કે મારે જો ક્યાંય રહેવાનું હોય તો આખી દુનિયામાં હું ભારત પછી બીજા નંબરે લંડનમાં રહેવાનું પસંદ કરું. અને ધ વેજીટેરિયન માટેના એક લેખમાં તેમણે લખ્યું હતું, પી એન્ડ ઓ કંપનીની ઓશિયાના સ્ટીમ્બરમાં પગ મૂક્યો ત્યાં સુધી હું હિન્દુસ્તાન પાછો જાઉં છું એ વાત મારા મનને મનાવી શક્યો નહોતો. ઓશિયાના સ્ટીમ્બર પી એન્ડ ઓ કંપનીની મોટામાં મોટી સ્ટીમરો પૈકીની એક હતી. તેના કર્મચારીઓ બધા ગોરા હતા, તેઓ ખૂબ ચુસ્ત શિસ્તવાળા અને પોતાની ફરજ બજાવવામાં તત્પર હતા. આમ ગાંધીજી ઇંગ્લેન્ડનો અભ્યાસ પૂર્ણ કરીને સ્ટીમ્બર પી એન્ડ ઓ કંપનીમાં તેઓ ભારત આવવા પાછા ફરે છે. અસ્તુ.